હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું રવિવારના એટલે કે 12 જાન્યુઆરીના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાગતના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. વિડીયો સારો લાગે તો લાઇક જરૂર કરજો, શેર કરજો તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં, જે પણ તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરતા હોય તેમાં. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહેશે. ડેઇલી કરંટ અફેરની PDF પણ તમે ડાઉનલોડ કરી શકો છો. MyGPSC.com વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડેઇલી કરંટ અફેરની PDF પણ ડાઉનલોડ કરી શકો છો. ઈ મેગેઝિન બીજી મહત્વની અનાઉન્સમેન્ટ, સ્ટાર એજ્યુકેશનની ઈ મેગેઝિન લોન્ચ થઈ ચૂકી છે. એનો ફર્સ્ટ સેટ અવેલેબલ છે. January 2020 ફર્સ્ટ વીકના કરંટ અફેર છે, બરાબર, અત્યારે અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો એ લિંક ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો શરૂ કરીએ આજના 12 જાન્યુઆરીના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? વિશ્વ હિન્દી દિવસની ઉજવણી થઈ હતી 10 જાન્યુઆરીના રોજ. તો ઓપ્શન સી આપણો જવાબ છે. તો 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવાય છે. હવે રાષ્ટ્રીય હિન્દી દિવસ અથવા તો માત્ર હિન્દી દિવસ ક્યારે ઉજવાય એવું પૂછાય તો યાદ રાખજો 14 સપ્ટેમ્બર. 14 સપ્ટેમ્બરે ઉજવાય છે રાષ્ટ્રીય હિન્દી દિવસ અથવા તો હિન્દી દિવસ, બરાબર. અને વિશ્વ હિન્દી દિવસ પૂછાય તો 10 જાન્યુઆરી. આ સિવાય વાત કરું તો સૌ પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન ક્યાં યોજાયું હતું, તો ક્યાં યોજાયેલું હતું એવું પૂછાય તો નાગપુર. નાગપુર ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. તો ક્યારે યોજાયું હતું એવું પૂછાય તો યાદ રાખજો 10 જાન્યુઆરીએ જ યોજાયેલું હતું. 10 જાન્યુઆરી 1975માં 10 જાન્યુઆરી 1975માં સૌથી પહેલું વિશ્વ હિન્દી સંમેલન યોજાયેલું હતું. અને સૌથી પહેલો વિશ્વ હિન્દી દિવસ ક્યારે યોજાયો હતો? સૌથી પહેલો વિશ્વ હિન્દી દિવસ ઉજવાયો હતો 10 જાન્યુઆરી 2006 રોજ, બરાબર. અને એ વખતે આપણા વડાપ્રધાન કોણ હતું? મનમોહનસિંહ, ડૉક્ટર મનમોહનસિંહ આપણા ભારતના વડાપ્રધાન હતા. ક્વેશ્ચન એવી રીતે પણ આવી શકે કે સૌથી પહેલો વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરી 2006 રોજ ઉજવાયો, એ વખતે વડાપ્રધાન કોણ હતા? હમણાંથી ટ્વિસ્ટ કરીને પૂછવાનું થોડુંક વધારે ચાલી રહ્યું છે, તો આ રીતના પણ ક્વેશ્ચન આવી શકે. સૌથી પહેલો રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે ઉજવાયેલો હતો, બરાબર, તો એ પણ યાદ રાખી લેજો. સૌથી પહેલો રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવાયેલો હતો 14 સપ્ટેમ્બર 1953 રોજ. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યાર પછીની વાત કરું તો હમણાં જ બંધારણ રિલેટેડ એક ક્વેશ્ચન પૂછાયેલો હતો એકાદી પરીક્ષાની અંદર, કે આપણા હિન્દી છે, આપણી રાષ્ટ્રભાષા છે, આનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરેલો છે? તો અનુચ્છેદ નંબર 343. તો આ પણ ખાસ યાદ રાખી લેજો. તાજેતરમાં જોરાન મિલનોવિચ આ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? જો નોવાક જોકોવિચ જેવું જ નામ લાગે છે, પરંતુ જાપાનના નથી આ, બરાબર. આ છે ક્રોએશિયાના. તો ઓપ્શન બી સાચો જવાબ છે, ક્રોએશિયા, બરાબર. તો જોરાન મિલનોવિચ એ ક્યાંના બનેલા છે? ક્રોએશિયાના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. અને ક્રોએશિયાની વાત આવી છે તો રાજધાની આપણે યાદ રાખી લેશું, ઝગ્રેબ ક્રોએશિયાની રાજધાની છે. અને ક્રોએશિયાનું ચલણ છે ક્રોએશિયન કુના. તો આટલી વસ્તુઓમાંથી ખાસ યાદ રાખવાની છે. બીજી મહત્ત્વની વસ્તુ, મારા ખ્યાલથી આ વસ્તુ તમને ગુજરાતની કોઈ પણ કરંટ અફેરની ચેનલમાં યુટ્યુબ ચેનલની અંદર આ વસ્તુ નહીં મળે. તો ફટાફટ અત્યારે તમને રિવિઝન કરાવી દઉં. જેટલા પણ નવા નવા રાષ્ટ્રપતિની નિમણૂક થઈ છે, તો તમામે તમામ નવા રાષ્ટ્રપતિ છેલ્લા 3-4 મહિનાની અંદર જે નિમણૂક થઈ છે, ફટાફટ આપણે સ્ટડી કરી લઈએ. મોરેશિયસના નવા રાષ્ટ્રપતિ બનેલા છે પૃથ્વીરાજસિંહ. ગિની બિસાવના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે? ગિની બિસાવના નવા રાષ્ટ્રપતિ બનેલા છે, સિસ્કારા નીકળી જાય એવું નામ છે, ઓમારો સિસ્કોકો એમ્બોલો. ઓમારો સિસ્કોરો એમ્બોલો. શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે? શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બનેલા છે ગોતબયા રાજપક્ષે. અને એમના જ ભાઈ મહિન્દા રાજપક્ષે એ ત્યાંના પ્રધાનમંત્રી છે. નામિબિયાના નવા રાષ્ટ્રપતિ કોણ બનેલા છે? નામિબિયાના નવા રાષ્ટ્રપતિ બનેલા છે હોજગિંગોબ. મોઝેમ્બિકના નવા રાષ્ટ્રપતિ કોણ બનેલા છે? ફિલિપ ન્યુસી. ફિલિપ ન્યુસી મોઝેમ્બિકના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. તો આ તમામ આખી સ્લાઇડ બહુ મહત્ત્વની છે, બરાબર. નેક્સ્ટ, તાજેતરમાં સ્પેનના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે? સ્પેનના નવા પ્રધાનમંત્રી બન્યા છે
પેન્ડ્રો સંચેઝ ઓપ્શન સી. પેન્ડ્રો સંચેઝ છે સ્પેનના નવા પ્રધાનમંત્રી બન્યા છે. તો સ્પેનના નવા પ્રધાનમંત્રી બન્યા પેન્ડ્રો સંચેઝ, અને સ્પેનની રાજધાની છે મેડ્રિડ અને ચલણ છે યુરો. અગેન રિપીટ કરું છું, સ્પેનની રાજધાની મેડ્રિડ અને ચલણ યુરો. મેડ્રિડમાં COP25નું પણ તાજેતરમાં આયોજન થયેલું હતું. કયું? COP25, બરાબર. તો એ પણ ખાસ યાદ રાખજો. તો ફટાફટ રિવાઇઝ કરીએ, તાજેતરમાં જ નિમણૂક થયેલા નવા પ્રધાનમંત્રી. છેલ્લા 3-4 મહિનાની અંદર જેટલા પણ નવા પ્રધાનમંત્રી નિમણૂક થયા છે જુદા જુદા દેશોમાં, તો આ એક જ સ્લાઇડની અંદર તમને કવર કરેલા છે. ફટાફટ જોઈ લઈએ, ગ્રીસના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે? ગ્રીસના બન્યા છે કિરિયકોસ મિત્સોતકિસ. 2-3 વાર બોલશો ત્યારે યાદ રહેશે, કિરિયકોસ મિત્સોતકિસ, બરાબર. તો એ બન્યા છે ગ્રીસના. શ્રીલંકાના તો હમણાં જ વાત કરી, મહિન્દા રાજપક્ષે. ફિનલેન્ડના બન્યા છે સના મારિન. યુક્રેનના નવા પ્રધાનમંત્રી બન્યા છે ઓલેક્સી હોન્ચરુક. બેલ્જિયમના નવા પ્રધાનમંત્રી બન્યા છે સોફી વિલિયમ્સ. મોરેશિયસના બન્યા છે પ્રવીણ જગન્નાથ. પોર્ટુગલના નવા પ્રધાનમંત્રી બન્યા છે એન્ટોનિયો કોસ્ટા. યાદ રાખજો, એન્ટોનિયો ગુટેરસ નથી, એન્ટોનિયો કોસ્ટા છે. એન્ટોનિયો ગુટેરસ કોણ છે? તો એન્ટોનિયો ગુટેરસ છે એ સંયુક્ત રાષ્ટ્રના વડા છે. તો ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, તાજેતરમાં જાન્યુઆરી 2020 દરમિયાન કયા દેશના વિદેશમંત્રીની 2 દિવસીય વિદેશ યાત્રા માટે ભારત આવેલ છે? તો શ્રીલંકાના વિદેશમંત્રી 2 દિવસની વિદેશ યાત્રા માટે ક્યાં આવેલા છે? ભારત આવેલા છે. તો 2 દિવસ માટે શ્રીલંકાના વિદેશમંત્રી ભારત આવેલા છે. તો એમનું નામ શું છે એ પણ અગત્યનું છે. એમનું નામ છે દિનેશ ગુણવર્ધન, અથવા તો ગુણવર્ધના, જે તમે બોલતા હોય બે રીતે આનું પ્રોનાઉન્સિએશન થાય, બરાબર. તો દિનેશ ગુણવર્ધન એ શ્રીલંકાના વિદેશમંત્રી છે અને તાજેતરમાં 2 દિવસ માટે આવેલા છે, બરાબર. પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે કે કેટલા દિવસ માટે આવેલા છે? તો 2 દિવસ માટે. અને કયા દેશના વિદેશમંત્રી છે? તો શ્રીલંકાના વિદેશમંત્રી છે. તો એ પણ ખાસ યાદ રાખજો. ત્યાર પછીની વાત કરું તો શ્રીલંકાના પ્રધાનમંત્રી ગોતબયા મહિન્દા રાજપક્ષે અને રાષ્ટ્રપતિ છે ગોતબયા રાજપક્ષે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ગોતબયા રાજપક્ષે સૌ પ્રથમ વિદેશ યાત્રા કોની કરી છે? ભારતની. અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એમણે બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ સૌથી પહેલી વિદેશ યાત્રા કયા દેશની કરી? માલદીવ્સની, બરાબર. તો એ પણ ખાસ યાદ રાખજો. અને શ્રીલંકાની વાત છે તો રાજધાની પણ ખાસ યાદ રાખજો, જયવર્ધનપુરા કોટ્ટે અને કોલંબો બંને શ્રીલંકાની રાજધાની છે. તો શ્રીલંકાની 2 રાજધાની છે, તો ખાસ યાદ રાખજો. તો છેલ્લા 2-3 મહિનાના જેટલા પણ મહત્ત્વની વિદેશ યાત્રાઓ થઈ હતી એમાંથી થોડી ઘણી મહત્ત્વની વિદેશ યાત્રાઓ છે અહીંયા કવર કરવાનો પ્રયત્ન કરેલો છે. તો ફટાફટ રિવાઇઝ કરીએ મહત્ત્વની વિદેશ યાત્રા. એ પહેલાં જરૂર એક વસ્તુ યાદ રાખજો કે કરંટ અફેર છે એકમાત્ર એવો વિષય છે કે તમે ડેઇલી સ્ટડી કરો તો જ આ વસ્તુ ઇઝી લાગશે, અને અવારનવાર રિવિઝન કરવું પડે ત્યારે આ વસ્તુ તમને મગજમાં યાદ રહે. અને ગૌણ સેવાની જેટલી પણ પરીક્ષાઓ છે એના માટે તમારે માત્ર કેટલા 6 મહિનાના કરંટ અફેર સ્ટડી કરવા માટે. તો કોઈ પણ વ્યક્તિ એમ વિચારે કે હું છેલ્લા 1 મહિનાની અંદર બધા કરંટ અફેર કવર કરી લઈશ, તો એ વસ્તુ થોડુંક ઇમ્પોસિબલ જેવું છે, બરાબર. ઘણા તો લાસ્ટ 10 દિવસની અંદર કરંટ અફેરનો સબ્જેક્ટ લે, પછી કહે કે મને કરંટ અફેરમાં કાંઈ આવડ્યું નહીં. તો એ વસ્તુ ક્યારે થાય? તમારે ડેઇલી સ્ટડી કરવું પડે તો તમને એ વસ્તુ આવડે, બરાબર. અને GPSCની જે લોકો તૈયારી કરે છે તો મિનિમમ 1 વર્ષના કરંટ અફેર તમારે સ્ટડી કરવા પડે, બરાબર. તો આ બધું વસ્તુ ક્લિયર થાય. તો જેટલા પણ લોકો જે પહેલીવાર વિડીયો જોવે છે, કરંટ અફેર એક એવો વિષય છે કે જેને તમારે ડેઇલી સ્ટડી કરવો પડે. ચલો હવે ફટાફટ રિવાઇઝ કરીએ મહત્ત્વની વિદેશ યાત્રા. એર ચીફ માર્શલ કોણ છે આપણા? RKS ભદૌરિયા. તો તાજેતરમાં જ તે ઇજિપ્તની વિદેશ યાત્રાએ ગયેલા હતા, તો એ પણ મહત્ત્વનું છે, બરાબર. ઇજિપ્તની વિદેશ યાત્રાએ કોણ ગયું? આપણા ભારતના એર ચીફ માર્શલ એટલે કે વાયુસેનાના વડા RKS ભદૌરિયા. કરમબીર સિંહ આપણા નૌસેનાના વડા છે, એ કયા દેશની વિદેશ યાત્રા ગયા? 4 દિવસ માટે ગયેલા હતા શ્રીલંકાની વિદેશ યાત્રાએ. માલદીવ્સના વિદેશમંત્રી છે એક અબ્દુલ્લા શાહિદ, તો એ ભારતની વિદેશ યાત્રા માટે આવેલા હતા. રેટેનો LP માર્સિડી ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી છે અને 2 દિવસ માટે ભારતની મુલાકાત માટે આવેલા હતા. અને ભારતના વિદેશમંત્રી છે S જયશંકર, એ હાલમાં જ ઈરાનની વિદેશ યાત્રા પર ગયા હતા.
તો આ તમામ મહત્ત્વની વિદેશ યાત્રા છે. બાકી હમણાં આપણે મહત્ત્વના જેટલા પણ તાજેતરમાં નિમણૂક થયેલા 2-3 મહિનાની અંદર એવા પ્રધાનમંત્રી જોયા, રાષ્ટ્રપતિ જોયા, તો આજનો વિડીયો તમારા માટે રિવિઝન માટે ખાસ અગત્યનો છે. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવશે? તો આ જિલ્લો છે જામનગર. જામનગર જિલ્લાની અંદર જે આયુર્વેદ યુનિવર્સિટી આવેલી છે, બરાબર, તો એને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવશે. જવાબ આવશે ઓપ્શન સી. તો જામનગર જિલ્લામાં આવેલી છે આયુર્વેદ યુનિવર્સિટી, એને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવશે. આ સંસ્થાનું નામ શું હશે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ. અગેન રિપીટ કરું છું, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ. હવે આની અંદર કેટલી 3 સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે, બરાબર, એકત્રિત કરવામાં આવશે 3 સંસ્થાઓને. જેટલી પણ આયુર્વેદની સંસ્થાઓ છે એને એકત્રિત કરી અને એક નવું નામ આપવામાં આવશે અને એને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા જાહેર કરાશે, બરાબર. તો આ 3 સંસ્થાઓના નામ છે, જેમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સીસ. તો આ 3 એને ભેગી કરી, એકત્રિત કરી અને આ એક નામ આપવામાં આવ્યું છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ. અને આ તમામ જે છે, બરાબર, એ એકત્રિત ક્યાં થશે? ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કેમ્પસની અંદર. તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જામનગર ખાતે આવેલી છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? 1967માં. ક્વેશ્ચન એમ પણ પૂછાય કે આને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવેલો છે, તો એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1967માં. હાલમાં ચાન્સેલર કોણ છે? આપણા ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી, તો એ આના ચાન્સેલર છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના. તો ક્વેશ્ચન એમ પણ આવી શકે. નેક્સ્ટ વાત કરીએ હેલેના પાસપોર્ટ ઇન્ડેક્સની. હેલેના પાસપોર્ટ ઇન્ડેક્સ 2020 એની રેન્કિંગ જાહેર થઈ ગઈ છે અને બહુ મહત્ત્વની રેન્કિંગ છે. પરીક્ષામાં ઘણી વખત આના વિશે પૂછાય છે. તો ભારતનો ક્રમ કેટલામો છે? ભારતનો ક્રમ છે 84મો. અગાઉ હતો 82મા ક્રમ ઉપર, 2 પોઈન્ટ નીચે ખસેડાઈને હવે આવી ગયું છે 84મા ક્રમ ઉપર. તો આ વખતે ભારતનો ક્રમ યાદ રાખવાનો છે 84. કેટલામો છે? 84. પ્રથમ ક્રમ ઉપર કોણ છે? જાપાન. માત્ર પહેલો અને ભારતની રેન્કિંગ આમાંથી યાદ રાખો. પહેલા ક્રમ ઉપર છે જાપાન અને ભારત છે 84મા ક્રમ ઉપર. બીજો અને ત્રીજો ક્રમ છે જીપીએસસી માટે છે, ખાસ એના માટે લખ્યું છે. તો બીજા ક્રમ ઉપર છે સિંગાપોર, ત્રીજા ક્રમ ઉપર છે જર્મની. અને એક મહત્ત્વની બાબત, ભારતના પાસપોર્ટની મદદથી કુલ કેટલા દેશોમાં તમે વિઝા વગર જઈ શકો છો? એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો 58 દેશોની અંદર તમે વિઝા વગર જઈ શકો છો. કેટલા? 58. ફટાફટ જોઈએ આજના ક્વિક ન્યૂઝ. તો સૌથી પહેલો પ્રશ્ન આજના ક્વિક ન્યૂઝની અંદર, તાજેતરમાં ઓડિશાની હાઈકોર્ટના નવા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ છે? તો ઓડિશાની હાઈકોર્ટના નવા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બન્યા છે સંજુ પાંડા. તાજેતરમાં બ્રિટનનો પ્રસિદ્ધ કોસ્ટા ચિલ્ડ્રન બુક એવોર્ડ 2019 કોણે જીત્યો છે? તો કોસ્ટા ચિલ્ડ્રન બુક એવોર્ડ જીત્યો છે જસબિંદર બિલને. શા માટે? ભારતીય મૂળના વ્યક્તિ છે જસબિંદર બિલન. પંજાબના છે. કયા રાજ્યના છે? પંજાબના છે. અને નોવેલ માટે મળેલો છે. નોવેલનું નામ પણ યાદ રાખજો, આશા એન્ડ ધ સ્પિરિટ બર્ડ. તાજેતરમાં નાડા દ્વારા વેઇટલિફ્ટર સરબજીત કૌર, એમના પર કેટલા વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે? સરબજીત કૌર પર પ્રતિબંધ લગાવ્યો છે 4 વર્ષનો. ચલો, સરબજીત કૌર કયા રાજ્યના ખેલાડી છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. નાડાનું નામ શું છે? નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. પૂરું નામ ખાસ યાદ રાખજો, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. અને સ્થાપના ક્યારે થઈ હતી? સ્થાપના થઈ હતી વર્ષ 2005માં. મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીમાં. ભારતનું સૌથી પહેલું હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર ભારતના કયા રાજ્યમાં બનશે? તો આ રાજ્યનું નામ છે કર્ણાટક. ઇસરો બનાવશે. અને તાજેતરમાં એપ્રિલ 2020માં આયોજન થનાર માધવપુરના મેળાનું નોર્થ ઇસ્ટના કુલ કેટલા રાજ્યો ભાગ લેશે? તો માધવપુરનો મેળો ક્યાં થાય? આપણા ગુજરાતમાં. ગુજરાતમાં કયા જિલ્લામાં? પોરબંદર જિલ્લામાં. અને કુલ કેટલા રાજ્યોનો, નોર્થ ઇસ્ટના કેટલા રાજ્યોનો સમાવેશ થશે? નોર્થ ઇસ્ટના 8 રાજ્યો. તાજેતરમાં સરકારે સમગ્ર દેશમાં કુલ કેટલા ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવેલી છે, સ્થાપના કરવાની જાહેરાત કરી છે? તો સરકારે કુલ 1000 ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. શેના માટે છે?
તો યૌન શોષણના કારણે જે પણ કંઈ અપરાધો થાય છે તો એનું ઝડપી નિવારણ આવે એ માટે આ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવે છે. તાજેતરમાં બહુપક્ષીય નૌસૈનિક યુદ્ધ અભ્યાસ મિલન 2020 આનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો આ યુદ્ધ અભ્યાસનું આયોજન મિલન 2020 એનું આયોજન થશે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે. હવે આમાં ક્યારેય તમને એમ નહીં પૂછે કે કયા દેશો વચ્ચે આ યુદ્ધ અભ્યાસ થયો છે. શું કામ? 41 દેશોને તો ઇન્વાઇટ કરેલા છે, એમાંથી અત્યાર સુધીમાં હું વિડીયો રેકોર્ડ કરું છું ત્યાં સુધીમાં 30 દેશોએ તો એક્સેપ્ટ કરી લીધું છે કે અમે આ યુદ્ધ અભ્યાસ માટે આવશું. તો ઇન્વિટેશન એક્સેપ્ટ 30 દેશોએ કર્યું છે. આવનારા દિવસોમાં કદાચ જે આ યુદ્ધ અભ્યાસનું આયોજન થાય તે સુધીમાં કદાચ 41 દેશો પણ આવી જાય કદાચ. તો આમાં ક્યારેય એવો ક્વેશ્ચન નહીં આવે કે કયા દેશોએ આમાં પાર્ટિસિપેટ કર્યું, બરાબર? આયોજન ક્યાંથી એવું જરૂર પૂછશે, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે. સૌથી પહેલો ક્યારે થયો એમ પણ પૂછે. સૌથી પહેલો થયો હતો 1995. તો આટલી વસ્તુ, બે વસ્તુ આમાંથી યાદ રાખજો ખાલી. તાજેતરમાં આવાસ અને શહેરી વિકાસ નિગમના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો આવાસ અને શહેરી વિકાસ નિગમ એના નવા અધ્યક્ષ બન્યા છે એમ નાગરાજ. તાજેતરમાં 7મી રાષ્ટ્રીય આઈસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું છે? તો 7મી રાષ્ટ્રીય આઈસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન થયું છે લદ્દાખના લેહમાં. અને લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર કોણ બન્યું છે? રાધાકૃષ્ણ માથુર. તાજેતરમાં ઇસરોએ કયા રાજ્યમાં ચોથા રિજનલ એકેડેમિક સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે? તો ચોથો રિજનલ એકેડેમિક સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે તાજેતરમાં ઇસરોએ કર્ણાટકમાં. અને સૌથી પહેલો ક્યાં સ્થપાયેલો? તો સૌથી પહેલો સ્થપાયેલો તો રાજસ્થાનમાં જયપુર ખાતે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી કર્મચારી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી છે? તો મુખ્યમંત્રી કર્મચારી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી છે મધ્યપ્રદેશની સરકારે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે કમલનાથ. તાજેતરમાં કઈ સરકારી યોજનાને 5 જાન્યુઆરીના રોજ 5 વર્ષ પૂર્ણ થયા છે? તો 5 જાન્યુઆરી 2015ના રોજ આ યોજનાઓ લોન્ચ થઈ હતી, જેનું નામ છે ઉજાલા અને SLNP. આ બંનેના પૂરા નામ પણ યાદ રાખજો, સ્ટ્રીટ લાઇટ નેશનલ પ્રોગ્રામ SLNPનું પૂરું નામ છે, અને ઉજાલા યોજનાનું પણ પૂરું નામ યાદ રાખજો, ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ LEDs એન્ડ એપ્લાયન્સીસ ફોર ઓલ. તો બંનેના પૂરા નામ ખાસ યાદ રાખજો, પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે. તો આ તો આજનો વિડીયો. સારો લાગેલો હોય, મજા આવી તો લાઈક કરજો, શેર કરજો તમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં, વોટ્સએપ ગ્રુપ, ફેસબુકમાં, દરેક સોશિયલ મીડિયા જે તમે યુઝ કરતા હોય તેમાં, અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ સિમ્બલ જરૂર દબાવજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી રજા લઈએ આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.